સુરતના વરાછામાં આવેલા હીરાબાગ ખાતે ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતા 9 માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી અને બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતા ડોક્ટરે તેને બ્રેઇનડેડ જાહેર કરી હતી. બ્રેઇનડેડ દીકરીના અંગનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું હતું અને 12 વર્ષની દીકરીના કિડની, લીવર અને ચક્ષુનું દાન કરાતા 5 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સુરતથી પ્રથમ વખત 7 ગ્રામ્ય અને શહેરના પોલીસ સ્ટેશનની મદદથી 2.55 કલાકમાં 260 કિલોમીટરનું અંતર કાપીને કિડની અને લીવરને અમદાવાદ પહોંચાડ્યા હતા. મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સારંગીપુરા ગામના વતની ભરતભાઈ રાજભાઈ માંગુકિયાને 3 સંતાનો પૈકી 12 વર્ષની એસા વચટ હતી. એસા 9 માર્ચના રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે 6:15 વાગે રમતા રમતા 4th માળેથી અકસ્માત રીતે નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેણીને બેભાન થઈ ગઈ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેક્ચર અને તેમને સોજા હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલ ન્યુરોસર્જન ડોક્ટર ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને બ્રેઇનડેડ જાહેર કરાઈ હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી અને યેશાના પિતરાઈ બહેન અવની સાથે વાતચીત કરી અને યેશાના માતા પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસિકભાઈ અને પિતરાઈભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને તેનું મહત્વ પણ સમજાવ્યું હતું, જેથી પરિવાર અંગદાન માટે સહમત થયું હતું. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના કન્વીયર ડોક્ટર પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લીવરનું દાન લેવા કરવા માટે જણાવ્યું હતું. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટર પ્રાંજલ મોદી અને તેમની ટીમ આવી કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું, જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. જેશાની બંને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડોક્ટર પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદ સુધીના 260 કિલોમીટરના માર્ગને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. સુરતથી કિડની માટે સૌ પ્રથમવાર આ રીતે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. યેશાના મોટા પપ્પા રસિકભાઈએ જણાવ્યું હતું કે દીકરીના અંગદાનથી કોઈને જીવન મળે માટે ઓર્ગન ડોનેશન માટે તૈયાર થયા છે. દીકરીનું હૃદય પણ કોઈકનામાં ટ્રાન્સપ્લાન્ટ થવાનું હતું, પરંતુ ફ્લાઇટની ખામીથી શક્ય બન્યું ન હતું. દીકરીના હૃદયથી કોઈકને નવું જીવન મળશે તેવી અમારી ભાવના અધૂરી રહી ગઈ. કેમેરામેન મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.